પ્રશ્ન 17. મોટવણીના મૂલ્ય પરથી પ્રતિબિંબનું કદ, પ્રકાર અને અરીસાનો પ્રકાર જણાવો. જો મોટવણીનું મૂલ્ય +1 હોય તો પ્રતિબિંબનો પ્રકાર અને કદ, પ્રકાર છે આભાસી અને ચતું, કદ છે વસ્તુના કદ જેવડું અને અરીસાનો પ્રકાર છે સમતલ. જો મોટવણીનું મૂલ્ય -1 હોય તો પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેવડું અને અરીસાનો પ્રકાર હશે અંતર્ગુણ. જો મોટવણીનું મૂલ્ય હશે મોટવણી >1 ઋણ તો પ્રતિબિંબનો પ્રકાર હશે વાસ્તવિક અને ઉલટું, પ્રતિબિંબનું કદ છે વસ્તુ કરતાં મોટું, અરીસાનો પ્રકાર હશે અંતર્ગોળ અરીસો. જો મોટવણીનું મૂલ્ય હશે મોટવણી >1 ઋણ તો પ્રતિબિંબનો પ્રકાર હશે વાસ્તવિક અને ઉલટું, પ્રતિબિંબનું કદ છે વસ્તુ કરતાં નાનું, અરીસાનો પ્રકાર હશે અંતર્ગોળ. જો મોટવણીનું મૂલ્ય હશે મોટવણી >1 ધન તો પ્રતિબિંબનો પ્રકાર હશે આભાસી અને ચતું, પ્રતિબિંબનું કદ હશે વસ્તુ કરતાં મોટું અને અરીસાનો પ્રકાર હશે અંતર્ગુણ. જો મોટવણીનું મૂલ્ય હશે મોટવણી >1 ધન તો પ્રતિબિંબનો પ્રકાર હશે આભાસી અને ચતું, પ્રતિબિંબનું કદ હશે વસ્તુ કરતાં નાનું અને અરીસાનો પ્રકાર હશે બહિર્ગોળ.